राजकोट में एक लग्न में मोंघवारी दर्शन थयानो वधु एक दाखलो सामे आव्यो। लग्न में मोंघवारी उपर कटाक्ष करती एक भेट आपवामां आवी। नव दंपति ने लींबूनो हार भेट में अपायो। तेलनो डब्बो पण भेट में आपवामां आव्यो हतो। पेट्रोलना वधता भाव सामे हळदर मिश्रित पाणीनी भेट अपाई हती। त्यारे राजकोटना वारा परिवारना लग्न में मोंघवारीनी थीम राखवामां आवी हती। धर्मेश वैद्य अमारा असोसिएट एडिटर लाइव जोड़ाई गया है वधु अपडेट साथ। धर्मेश जी जणावशो कि लग्न प्रसंग में मोंघवारी उपर कटाक्ष करती एक भेट आपवामां आवी छे। अहींया लींबूनो हार पहेरावामां आव्यो। किरણ, ચોક્કસથી રાજકોટમાં લગ્નસરા મોસમ શરૂ થઈ ગઈ છે। ગઈકાલે જ ધોરાજીમાં એક વરરાજાને લીંબુની ગિફ્ટ આપવામાં આવી હતી। અત્યારે પણ એક વારા પરિવાર, જીતેન વારા અને રક્ષા વારા, આ બંનેના અત્યારે જે લગ્ન પ્રસંગ છે એમાં એમના બ્રધર અને એમના મિત્રો તરફથી જે મોંઘામાં મોંઘા કહી શકાય એવી ભેટ અત્યારે આપવામાં આવી છે। લીંબુનો હાર આપવામાં આવે છે, લીંબુની વીટી ટાઈપનું છે અને તેલનો ડબ્બો અને પેટ્રોલના ભાવ આકરા છે એટલે પેટ્રોલની જે હળદર મિશ્રિત પાણી સાથે તેઓ અત્યારે ગિફ્ટ કરવામાં આવશે। વરવધુના લગ્ન થઈ ગયા છે, અત્યારે આપવામાં આવ્યા છે। હું આપને પૂછવા માંગીશ, આવી ભેટ કેમ? આજે જ્યારે દરેક ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે લીંબુ જીવન જરૂરી વસ્તુ છે અને સામાન્ય માણસ માટે તો ખૂબ જ મોંઘા કહી શકાય, એટલા માટે અમે એક પ્રતિકાત્મક રીતે લીંબુનો હાર બનાવ્યો છે જે સોના અને સોનાની કદાચ જરૂર દરરોજ નથી હોતી પરંતુ લીંબુની જરૂરિયાત દરરોજ હોય છે, એટલા માટે અમે એક લીંબુનો હાર બનાવીને ગિફ્ટ આપીએ છીએ। આપ વરરાજાના મિત્ર છો અને તેલનો ડબ્બો લઈને આવ્યા છો, શું કહેશો? અત્યારે વારંવાર તેલના ડબ્બાના ભાવ ખબર નથી હોતી કે તેલના ભાવ વારંવાર સોનાની જેમ કે શેરબજારની જેમ સોના તેલનો ભાવ પણ વધુ વધતો જાય છે, તો માણસ સામાન્ય માણસ તેલનો તેલ સ્ટોર કરી શકતો નથી, તેલ પણ લઈ શકતો નથી, તો અત્યારે મારા મિત્રને અમે તેલના ડબ્બાને અમે ગિફ્ટ કરવાના છીએ। હું આપને પૂછવા માંગીશ, આપના હાથમાં પેટ્રોલની પ્રતિકાત્મક બોટલ રાખી છે, હળદર વાળું પાણી છે, પણ પેટ્રોલના ભાવને લઈને તમે વરરાજાને ગિફ્ટ આપી રહ્યા મિત્ર તરીકે, શું કહેશો? માત્ર અને પેટ્રોલના પ્રતિક રૂપે ન જોતા હું મધ્યમ વર્ગની પીડા રૂપે જોઉં છું। જન સામાન્યને એટલી પીડા થાય, પેટ્રોલનો ભાવ રૂપિયો રૂપિયો કેમ બચાવીને ખર્ચતા હોય છે પણ છતાંય જે સોની પાર જાય છે પેટ્રોલ, પીડા તમે સમજી શકો? સામાન્ય માણસ કેમ પેટ્યુ રડતો હોય, 100 રૂપિયાનું પેટ્રોલ પાર જાય એટલે એની પીડા સમજવી, આપણે સમજ દર્શાવું શબ્દોમાં દર્શાવી ન શકે એવી પીડા અનુભવતા હોય છે। એટલે વિચારો કે મિત્રના લગ્ન છે, સમાજ સુધી આમ સંદેશો જાય, સરકાર પણ જાગે, કોઈ સરકારનો વિરોધ નથી, આ મોંઘવારીનો વિરોધ છે, સામાન્ય માણસને પોસાતું નથી, તો અમે એક પ્રતિકાત્મક રૂપે આવા વિરોધ પ્રદર્શનના રૂપે ભાગરૂપે આવી તૈયારી કરી છે અને મિત્રને ભેટ સ્વરૂપે આપવા ઈચ્છીએ છીએ। ઈરલ, જોઈ શકાય છે કે વરરાજાના ભાઈ હવે થનગની રહે છે, એ પોતે જે હાર છે લીંબુનો આપશે। હું કેમેરામેનને કહીશ કે હાર અત્યારે પહેરાવશે, લીંબુનો હાર જેને કહી શકાય કે જે ભેટ આપવાના એમાં લીંબુનો હાર વરરાજાના ભાઈ પહેરાવી રહ્યા છે, બાદમાં તેલનો ડબ્બો અને પેટ્રોલનો પ્રતિકાત્મક જેને કહી શકાય એ જેને કહી શકાય એવી ભેટ અત્યારે આપવામાં આવી રહી છે। એ લોકો પરિવારનો અને મિત્રોનો એક સૂર છે કે આ મોંઘવારીનો વિરોધ છે, મિત્રને અમે આવી ભેટ એટલે આપીએ છીએ કે સમાજ અને સરકાર બધું જોઈ શકે કે કેટલી મોંઘવારી વધી ગઈ છે અને એને કારણે અત્યારે આ ભેટ આપવામાં આવી રહી છે। રાજકોટના પ્રજાપતિ સમાજની જે વાડી છે એમાં વારા પરિવાર, જીતેન અને રક્ષા બંને લગ્ન ગ્રંથિથી જોડાયા છે અને હિરલ, જો હું આપને બતાડીશ કે એમને જે લીંબુનો હાર છે એ બંને વરવધુને ભેટ આપી રહ્યા છે અને એ પછી વીટીના બોક્સમાં અને જે સોનાની વીટી હોય એવા ભાવ અત્યારે લીંબુના છે, એ લીંબુના ભાવ પણ જ્યારે આસમાને છે ત્યારે અત્યારે આ લગ્ન પ્રસંગે વૈદિક ચાર મંત્રોચ્ચાર વચ્ચે આ જે વિધિઓ છે એમાં આ ભેટ આપવામાં આવી રહી છે। મિત્રો અને વરરાજાના ભાઈ ખુદ દ્વારા આયોજન કરાયું છે, ગઈકાલે ધોરાજીમાં પણ આ રીતે લીંબુની ભેટ આપવામાં આવી હતી, એ જ રીતે અત્યારે જો વરરાજાને જે વધુ છે રક્ષા એમને પણ અત્યારે વીટીના બોક્સમાં લીંબુ આપવામાં આવી રહ્યું છે, જેને કઈ બહુ નવતર અભિગમ, મોંઘવારીનો વિરોધ છે, સામાન્ય માણસની જે પીડા છે એ આ લગ્નમાં જોવા મળી રહી છે અને આ રીતે અત્યારે આ અનોખા લગ્ન થઈ રહ્યા છે। જી જી ધર્મેશજી, તમામ માહિતી બદલ આપનો આભાર।